વડોદરા શહેરમાં ઉનાળાની શરૂઆત થતાં જ કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાને પાણી માટે વલખા મારતા લોકો જોવા મળી રહ્યા છે. ત્યારે પાણીની સમસ્યાની પુષ્કળ પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. અનેક વિસ્તારોમાં લોકો પાણી માટે વલખા મારે છે ત્યારે વડોદરા શહેરમાં ઉનાળાની શરૂઆતની સાથે જ પાણીની સમસ્યાથી પીડાતી પ્રજા ખૂબ જ મુશ્કેલી સર્જન થતી હોય છે ત્યારે પીવાના પાણી માટે વલખા મારતી હોય છે. ત્યારે આવા સમયે કેટલીક જગ્યાએ જોવા મળ્યું છે કે પાણીનો વેડફાટ પણ તેટલા જ પ્રમાણમાં થઈ રહ્યો છે. નર્મદા ભુવનની પાણીની ટાંકી ઓવરફ્લો થઈ છે, છતાં પણ કોઈ જ કર્મચારી તે પાણીની ટાંકીને બંધ કરવા તૈયાર નથી. હાલ રોડ રસ્તા પર પુષ્કળ પ્રમાણમાં પીવાનું શુદ્ધ પાણી હજારો ગેલન વેડફાઈ રહ્યું છે. વડોદરા શહેર કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ અહીંયા અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે જાણે કે સુમેળ ન હોય તે પ્રમાણે, અધિકારીઓ જાણે કે પદાધિકારીઓને ગાંઠતા જ ન હોય તે પ્રમાણે જોવા મળી રહ્યું છે. પાણીની ટાંકીમાંથી પાણી ઓવરફ્લો થઈ અને રસ્તા પર વહેતું જોવા મળી રહ્યું છે. પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. વડોદરા શહેર કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટી કહેવાય છે, પરંતુ સાથે સાથે બેનરો પણ જોવા મળે છે. પાણી બચાવો, બૂંદ બૂંદ પાણી બચાવો, વીજળી બચાવો, અનેક જાતના પોસ્ટરો લગાવવામાં આવે છે, પરંતુ જનતા પાણીનો વેડફાટ કરે છે ત્યારે કોર્પોરેશન દ્વારા દંડ ફટકારવામાં આવે છે. પરંતુ જ્યારે કોર્પોરેશન દ્વારા જ પાણીનું વેડફાટ કરવામાં આવે છે ત્યારે તે રિપેરિંગ કરવામાં આવતું નથી અને પાણી ટાંકીમાંથી બહાર નીકળતું જોવા મળી રહ્યું છે. ત્યારે શું આવા કર્મચારીઓ અધિકારીઓ જે ભૂલ કરે છે અને પાણીની જે પાઇપલાઇન અને પાણીની ટાંકી જે ઓવરફ્લો થઈ જાય છે તેમ છતાં તેને બંધ કરવામાં નથી આવતી, ત્યારે શું તેમની સામે કાયદેસર પગલાં લેવામાં આવશે, દંડ ફટકારવામાં આવશે તેવું લોકો પ્રશ્નો પૂછી રહ્યા છે. હાલમાં તો દીવા તળે અંધારું જોવા મળી રહ્યું છે. આ અંગે સામાજિક કાર્યકર કમલેશભાઈ જણાવે છે. કમલેશભાઈ પરમારના જણાવ્યા પ્રમાણે વડોદરા શહેરમાં પાણીનો વેડફાટ, અનેક જગ્યાએ પાણી લીકેજ અને આજે પાણીની ટાંકી જે છે, નર્મદા ભુવનની પાણીની ટાંકી, તે ઓવરફ્લોથી ફ્લો થતી જોવા મળી રહી છે અને પાણીનો વેડફાટ તેઓ જોઈ રહ્યા છે અને આ અંગે તેમણે રજૂઆત પણ કરી છે. ત્યારે શું કોર્પોરેશન દ્વારા પગલાં ભરવામાં આવશે તે જોવાનું રહ્યું. આ વડોદરા શહેરમાં આવેલ જે નર્મદા ભુવન છે, નર્મદા ભુવનમાં તમે જોઈ શકો છો કે હજારો ગેલન પાણી, પીવાનું શુદ્ધ પાણી વેડફાઈ રહ્યું છે. એક બાજુ વડોદરા શહેરની અંદર લોકોને પાણી નથી મળી રહ્યું, કેટલા લોકો માટલા ફોડી રહ્યા છે, કેટલા પાણી માટે વલખા મારી રહ્યા છે, સાથે સાથે કેટલાક લોકો ગંદુ પાણી મળી રહ્યું છે એવી સમસ્યા વચ્ચે આજે તમે જોઈ શકો છો. અહીંયા ગાડી નર્મદા ભુવનની જે પાણીની ટાંકી છે ઓવરફ્લો થઈ ગઈ છે, છતાં કોઈ કર્મચારી બંધ કરવા તૈયાર નથી, એટલે કહી શકાય કે ઘણી બેદરકારી છે. આવા કર્મચારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ, નોકરીમાંથી બેદખલ કરવા જોઈએ તેવી અમારી માંગ છે. સાથે વડોદરા શહેરના જે પણ નર્મદા ભુવનના જે પણ જવાબદાર વ્યક્તિ છે અમારી વિનંતી છે કે જે આ પાણીનું વેડફાટ થઈ રહ્યો છે તો તેમની સામે પણ દંડની જોગવાઈ થવી જોઈએ. કારણ કે એક બાજુ વડોદરા શહેરની અંદર આમ નાગરિક પાસેથી જો જ્યારે પાણી વેડફાઈ રહ્યું હોય તેવા સમયે કોર્પોરેશન દ્વારા દંડ ફટકારીને તેની પાસેથી દંડ વસૂલ કરવામાં આવે છે, તો જે આ પાણી આજે જે લીકેજ થઈ રહ્યું છે અને જે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે આની સામે જે પણ કર્મચારીઓ હોય તેવા સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને દંડ વસૂલ કરવામાં આવે તેવી અમારી માંગ છે. ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા માધવપુરના મેળામાં પ્રવચનમાં જે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું તે બાબતે તેઓએ માફી માગી છે. અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા પોતાની ભૂલ સ્વીકારી છે અને ક્ષમા માગી છે. તેમના વક્તવ્યમાં શરત ચૂકના કારણે કોઈ સમાજ કે વ્યક્તિની જો લાગણી દુભાઈ હોય તો તેઓ માફી માગે છે. સાંભળો તેમણે શું કહ્યું. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સીઆર પાટીલ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે કે જેઓએ માધવપુરના મેળામાં વિવાદાસ્પદ નિવેદન કરેલું, જે બદલ તેઓએ માફી માગી છે. નમસ્કાર મિત્રો, થોડા દિવસ પહેલા એક કાર્યક્રમ દરમિયાન શરત ચૂકથી મારાથી એક નામ લેવામાં ભૂલ થઈ હતી, જે મેં ચાલો વ્યક્તિ દરમિયાન જ એ ભૂલ સુધારી પણ લીધી હતી, પરંતુ કેટલાક યુવાનો દ્વારા મને ફોન ઉપર માફી માંગવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. મેં ફોન પર પણ એમની માફી માંગી લીધી હતી. ત્યારબાદ કેટલાક યુવાનોએ મને દ્વારકા આવીને માફી માંગવા માટે પણ આગ્રહ કર્યો હતો, જે અંગે પણ મેં હકારાત્મક જવાબ આપ્યો હતો. મારા વક્તવ્ય દરમિયાન મેં ભગવાન કૃષ્ણ ઉપર કે કોઈ પણ વ્યક્તિ ઉપર કે કોઈ ધર્મ કે જાતિ ઉપર કોઈ પણ જાતિ ટીકા ટિપ્પણી કરી નથી, ફક્ત નામ લેવામાં મારાથી શરત ચૂક થઈ હતી. પરંતુ ભૂલ એ ભૂલ છે,
એટલા માટે અમે કોઈ પણ વિવાદ કર્યા વગર, કોઈ પણ દલીલ કર્યા વગર મારી ભૂલને મેં સ્વીકારી લીધી હતી. આજે ફરીથી મારા વ્યક્તિત્વમાં થયેલી સરળ ચૂકને કારણે જો કોઈ સમાજ કે કોઈ વ્યક્તિની લાગણી દુભાઈ હશે એના માટે હું ફરીથી માફી માંગુ છું. અને હું જરૂર અનુકૂળતાએ દ્વારકા જઈને પણ ત્યાં દર્શન કરીને પણ માફી માંગી લઈશ એવી આપ સૌને ખાતરી આપું છું. ધન્યવાદ.